नजर करीशुं गुजरातनी टॉप लाइन अपडेट पर। राज्य में कोरोना संक्रमण सतत घटी रह्यु छे। छेल्ला 24 कलाक में कोरोना 290 नवा केस सामे आव्या छे। 356 लोग रिकवर थया छे। कोरोना थी मृत्यु जे थया छे तेमां सौथी वधारे अमदावाद में 95 केस सामे आव्या, बे लोगोना मृत्यु। वडोदरा में 41 केस, सूरत में 38, राजकोट में 36 नवा केस। राज्य में एक्टिव केसनी संख्या 1826 पर पहुंची। वडाप्रधान नरेन्द्र मोदी गुजरात कार्यक्रम में फेरफार थयो छे। आजे बपोरे पीएम मोदी अमदावाद पहुंचे, त्यारबाद सांजे 5 कलाके रिवरफ्रंट कार्यक्रम पर हाजरी आपशे। सांजे 7 कलाके सभास्थले थी राजभवन जवा रवाना थशे। अमदावादना आंगणे आजे खादी उत्सव उजवाशे अने गुजरातना गांधीनी खादीनी विश्व फलक पर चमकशे। अमदावादना रिवरफ्रंट खाते आयोजित खादी महोत्सवमां पीएम मोदी खास हाजरी आपशे। त्यारे आ महोत्सवमां एक साथ 7500 महिलाओ चरखा द्वारा खादी काटशे अने अनोखो नवो विश्व विक्रम स्थापशे। राज्यकक्षाना कुटीर उद्योग मंत्री जगदीश पंचाले तैयारीओनी समीक्षा करी। आवतीकाले કચ્છના ભુજમાં પીએમ મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ કરાશે। કચ્છના ભૂકંપની વર્વી યાદોને ટેકનોલોજીના માધ્યમથી રજૂ કરવામાં આવી છે। 26 જાન્યુઆરી 2001 આવેલા ગુજારા ભૂકંપે કચ્છને ગભરોડી નાખ્યું। ભોગ બનેલા નાગરિકોની યાદમાં સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે। 375 કરોડના ખર્ચે તૈયાર થયેલું સ્મૃતિવન મ્યુઝિયમ પીએમ મોદીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત થવાનું છે। ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેજરીવાલની જાહેરાતને લોલીપોપ સમાન ગણાવી આકરા પ્રહાર કર્યા છે। નામ લીધા વિના પાટીલે જણાવ્યું કે હમણાં એક ભાઈ ગુજરાત આવે છે અને નાગરિકોને મફત પાણી અને વીજળી આપવાના વાયદા કરે છે। તેઓ ગુજરાતના યુવાનોને નોકરીની લાલચ પણ આપે છે। ગુજરાતીઓને લોલીપોપ આપવાનું બંધ કરી દો। ગુજરાતીઓ હંમેશા આપવા માટે હાથ લાંબો કરે છે, માગવા માટે નહીં। તો સીઆર પાટીલે મહેસાણાના વિજાપુરના વસાઈ ગામે કોંગ્રેસ પર કટાક્ષ કર્યા। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નરેશ રાવલે શક્તિ પ્રદર્શન કર્યું। આ પ્રસંગે પાટીલે કહ્યું કે કોંગ્રેસમાં ગુંગડામણ થાય છે અને લાગે છે કે સેવા બંધ થઈ ગઈ એટલે લોકો ભાજપમાં જોડાય છે। કોંગ્રેસ પરિવારની પાર્ટી બની ગઈ છે। કોંગ્રેસના આગેવાનો આ પરિવારવાદથી કંટાળીને ભાજપમાં આવી રહ્યા છે। આ તરફ સુરેન્દ્રનગરમાં બ્યુ પરમિશન વગર ધમધમતી બિલ્ડિંગની સામે કાર્યવાહી મુદ્દે દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નોશાદ સોલંકીએ ધરણા કર્યા। સંકલન બેઠકમાં નોશાદ સોલંકીએ અન્નજળનો ત્યાગ કરી જમીન પર નીચે બેસીને ધરણા કર્યા। પોલીસની ટીમ ધારાસભ્ય નોશાદ સોલંકીને ટીંગાટુરી કરીને સ્ટેશને લઈ ગઈ, જે બાદ નોશાદ સોલંકીએ પોલીસ સ્ટેશનમાં પણ ધરણા કર્યા। ગુજરાત હાઈકોર્ટે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને મતોનો આદેશ કર્યો। ગુજરાત હાઈકોર્ટે અરજદાર રાજેન્દ્રસિંહ પરમારની તરફેણમાં હુકમ આપ્યો। રાજ્ય સરકારે ચૂંટણીમાં નિમેલા 3 પ્રતિનિધિના વોટ ન ગણવા અને તેમની નિમણૂક પણ રદ કરવાનો હુકમ કર્યો, તો પ્રમુખ અને ઉપપ્રમુખની મતગણતરી કરી પરિણામ જાહેર કરવા કહ્યું। રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે, અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ રહેશે, ગરમીમાં સામાન્ય વધારો થઈ શકે છે।